હૃદયમાં રાખીને બેઠક થી કરીએ, એવી કઈ ભાવના રાખીને વ્રજના સ્થળો કરીએ, એ લીલા નું અનુસંધાન ચિંતન કરીએ, તો કઈક ને કઈક પ્રભુને રોજ આડા આવીએ તો કોક થી મન થઈ જાય કે આજે કઈક અનુભવ કરાવ. ના, અહીંયા સહજ છે, વ્રજમાં તરત થશે જે કઈ થશે ને, પણ એવી રીતે ફરવું પડે. જરાય કોઈ અહીંયા આપણે એ જ બધા વિચાર કરીએ, નાવું ધોવું ખાવું પીવું સુવું, તો એ નહીં થાય કઈ. આ બધાથી વધારે એક વિચાર અલૌકિક એ આપણે રાખીને વ્રજમાં રહેવું પડશે, એનો આનંદ લેવો પડશે, તો કઈક ઠાકોરજી કૃપા કરશે, ચોક્કસ કરશે. એ ઠાકોરજીની કૃપા એટલે કરવી પડે, આપણું મોઢું જોઈને ના કરે, એવા ઓલા હીરા ન જ જઈડ આપણા મોઢામાં, પણ મહાપ્રભુજીના હિસાબે કરશે, મહાપ્રભુજીને કારણે કરશે, મહાપ્રભુજીનો સેવક છે એને લીધે કરશે. એ બલ, એ ગૌરવ આપણા દરેકની અંદર હોવું જોઈએ કે આપણો સંબંધ શ્રી આચાર્ય ચરણ સાથે છે. વૈષ્ણવ હોય કે બાલક, છે બંને એમની જ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ કે બિંદુ સૃષ્ટિ, છે શ્રી મહાપ્રભુજી નાદ શ્રી અંગની સૃષ્ટિ બધી, આપણે કોઈ ને કોઈ રીતે એની સાથે જોડાયેલા છે. ને એવા ભાવથી જ જીવવું જોઈએ. દુનિયાના 700 કરોડ લોકો છે ને, એ બધા એવા સંબંધ ને વ્યવહાર ને સ્વાર્થ ને એના હિસાબે જીવે છે. વૈષ્ણવ કેમ જીવે, વૈષ્ણવ કેવી રીતે વિચારે, તો વૈષ્ણવ એ જ વિચારતો હોય કે આ મહાપ્રભુજીનો સંબંધી છે, મારા મા બાપ પછી છે પણ એ પેલા મહાપ્રભુજીના સેવક છે, મારી પત્ની પછી છે, તો જુઓ એ સંબંધની મધુરતા કેટલી આવે. એવા કેટલાય જોડા કજોડા આપણે જોયા છે, પતિ પત્નીના લૌકિકમાં આકર્ષણને લીધે, કઈ સ્વાર્થને લીધે, એવા બધા ઘણા લૌકિક કારણોને લીધે આપણે એને પત્ની માનશું અથવા પ્રેમ એની સાથે હશે, તો એ પ્રેમ લૌકિકના પાયા ઉપરનો છે ને, એ કેટલા વર્ષ ટકશે? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, પછી તો એમાં ઓટ આવતી જાય, ભરતી ના આવે પછી, પછી ઓટ આવતી જાય. પણ જો તમે એમ માનો કે આ મારી ઠાકોરજીની સેવા કરવા માટેની સહાયક છે, જો એ અલૌકિક દ્રષ્ટિ રાખો, એવા અલૌકિક વિચારથી રાખો કે એ મહાપ્રભુજીની સેવક છે, તો એ પ્રેમ તમે બે ગલઢા થાય ને, આપણે ડોસા ડોસી થઈ જાય, તો એ પ્રેમ કોઈ દી નહીં જાય. પ્રેમ એવો ને એવો રહેશે. માતા પિતા પછી છે, ભાઈ પછી છે, બેન પછી છે, દીકરો પછી છે, એ મહાપ્રભુજીનો સેવક છે, આપણો માર્ગી. એટલે લગભગ ઘણી બધી લૌકિક પ્રોબ્લેમ અત્યારે સમાજની છે ને, એ સોલ્વ થઈ જાય, પણ આપણે આ ભાવના કેળવવાની જરૂર છે, એ દ્રષ્ટિથી જીવવાની જરૂર છે કે મહાપ્રભુજી સંબંધી છે. કદાચ ગમે એટલો મોટો ગુનો કરે કે આપણું બગાડે ને, છેલ્લે એ વિચાર કરવાનો કે છેલ્લે કાંઈ નહીં, તો વૈષ્ણવ છે, મહાપ્રભુજી સંબંધી છે, છોડો. એવી ભાવનાથી જીવીએ, એ અલૌકિક દ્રષ્ટિથી જીવીએ, તો એ જીવવાનો આનંદ આવે, એ વિચાર અલૌકિક બને, મન અલૌકિક બને, જીવન અલૌકિક બને, એ કરવાથી બને ને.